बात तो चीन मोटी मोटी बातों करीने भारत में घुसवानो प्रयास करी रह्यो छे, परंतु भारत चीन पर विश्वास करता पहला अमेरिका साथे मळी चीन पर प्रेशर लावानी जरूर छे। थोड़ा समय पहला चीन ना विदेश प्रधान भारत आवी मीठी मीठी बातों करी गया, तेना पर भारते जल्दी विश्वास न करवो जोईए। चीन डाई डाई बातों करवामां अव्वल छे, पण हकीकत तो सौ जाने छे। मार्च महीनाथी चीन ना विदेश प्रधान वांगीए भारत नी मुलाकाते आवी अने मीठी मीठी वातो तो करी गया छे। खास करीने पूर्व एशियामां अमेरिका तरफथी थतुं दबाण तेने आवुं करवा मजबूर करी रह्युं छे। चीननी आ जूनी टेक्निक छे। चीन जारे पण व्यूहात्मक रीते मुश्किल स्थितिमां हशे त्यारे भारत साथे सहकारनी वात करशे, परंतु जारे दबाण ऊंचू थशे त्यारे ते आक्रमक थई जशे। पण ज्यां सुधी चीन सीधू न थाय त्यां सुधी भारते अड़ग रहेवानुं छे अने अमेरिका साथे मळी चीन पर लगाम लगावानी छे। आ माटे स्पेसिफिकना टापुना देशोना काममां आवशे। विदेश प्रधान एस जयशंकरे पेसिफिक आईलेंड पर फोरम थकी पापुआ न्यू गिनी पर ध्यान आप्युं छे। चीन टापुओ पर पक्वे सारू करी रहू छे। किरीबाती अने सोलोमन टापुओ अने तेना दाखला छे। आवी स्थितिमां फिजी जेवा प्रशांत देशो साथे लांबा समयथी संबंध धरावतुं भारत अहीं एक भाग भजवी शके छे। आथी एलएसी पर आपणा संरक्षण माळखाने वेग आपवा उपरांत भारते चीन पर दबाण जाळवी राखवा माटे पेसिफिक टापुओमां अमेरिका साथे मळीने काम करवुं जोईए। ब्यूरो रिपोर्ट, जीएसटीवी। શું અશોક ગેહલોતે સોનિયા ગાંધીને રાજીનામું આપી દીધું છે? જો આપી દીધું છે તો પછી એની જાહેરાત કેમ નથી કરતા? કારણ કે અશોક ગેહલોતે જે રીતે ગાંધી પરિવાર સાથે વિશ્વાસઘાત કર્યો છે તે જોતા ગાંધી પરિવાર અશોક ગેહલોતને માફ તો નહીં કરે તે પાકું છે। ત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે ગેહલોતે સોનિયા ગાંધીને રાજીનામું આપી દીધું છે। કહેવાય છે કે તમારા પર પહેલો પ્રહાર તમારા નજીકના લોકો જ કરે છે। શ્રીમાન અશોક ગેહલોતે આ વાત 100 ટચના સોના જેવી સાબિત કરી દીધી છે। ગાંધી પરિવાર જેના પર સૌથી વધુ વિશ્વાસ કરતો હતો તેમણે મુખ્યમંત્રીની ખુરશી પરથી ઉભા ન થવા માટે પોલિટિકલ ડ્રામા રચી એક જ રાતમાં તેમનો ભ્રમ ભાંગી નાખ્યો છે। આ ઘટના બાદ હવે ગાંધી પરિવાર અશોક ગેહલોતને સબક શીખવવા કોઈ પણ હદે જવા તૈયાર છે। ઇવન રાજસ્થાનની સત્તા ગુમાવી પડે તો પણ તેને ડર નથી। સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે અશોક ગેહલોતે સોનિયા ગાંધીને રાજીનામું આપી દીધું છે, પરંતુ તેમની પાસે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે તેઓ રાજ્યપાલ પાસે જઈને તેમનું રાજીનામું આપે। જો તેઓ સામે ચાલીને ખુરશી નહીં છોડે તો સોનિયા ગાંધી તેમને મળેલું અશોક ગેહલોતનું રાજીનામું મીડિયામાં વાયરલ કરી દેશે। દિલ્હીથી ઓબ્ઝર્વર તરીકે દિગ્વિજયસિંહ અને અજય માકન જયપુર જશે અને બંને નેતાઓ અશોક ગેહલોતના ઘોર વિરોધી છે। ગેહલોત જૂથના કેટલાક નેતાઓ હજુ પણ દિલ્હીમાં રોકાયા છે અને પૈસા વેરીને મીડિયા મેનેજ કરવાની કોશિશ કરી રહ્યા છે। ગેહલોત અને પાયલટ વચ્ચે સમાધાન થઈ ગયું છે એવા મતલબના ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે। પાયલટ મુખ્યમંત્રી પદનો મોહ જતો કરી રાજસ્થાનના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તથા મંત્રીનું પદ સ્વીકારવા તૈયાર હોવાની ખોટી માહિતી પ્રચારિત કરવામાં આવી રહી છે। આ નાટક હજુ કેટલું લંબાશે તે જોવાનું રહેશે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે શશી થરૂર અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ચૂંટણીને લઈ જંગ ખેલાવાનો છે, ત્યારે અશોક ગેહલોત હવે આ અધ્યક્ષ પદની ચૂંટણીની રેસમાંથી ફેંકાઈ ગયા છે। જો અશોક ગેહલોત પોતાના પદ પરથી રાજીનામું નહીં આપે તો 1998માં કોંગ્રેસ પાર્ટીએ સીતારામ કેસરીની પાર્ટીમાંથી કાઢ્યા હતા તેવી હાલત અશોક ગેહલોતની ન થાય તો સારું। દેશમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને ઉત્સાહ પૂરજોશમાં છે। ચૂંટણી માટે શશી થરૂર અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે દ્વંદ્વ ખેલાવાનો છે તો ત્યારે 2.5 દાયકા પહેલા બિન ગાંધી કોંગ્રેસ અધ્યક્ષને શરમજનક રીતે ભગાડવામાં આવ્યા હોવાની વાત પણ યાદ આવે છે। સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પહેલા સીતારામ કેસરીએ 2 વર્ષ માટે કોંગ્રેસ પાર્ટીની કમાન સંભાળી હતી, પરંતુ તેમને હળધૂત કરીને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા। 1998માં માર્ચમાં 14 તારીખે કોંગ્રેસ પાર્ટીના હેડક્વાર્ટરમાં સીતારામ કેસરીને જગ્યાએ પ્રણવ મુખર્જીએ એકાએક સોનિયા ગાંધીને અધ્યક્ષ જાહેર કરી દીધા હતા। સોનિયા ગાંધીના અધ્યક્ષ બનતાની સાથે જ કોંગ્રેસ કાર્યાલયમાં જે થયું તે અકલ્પનીય હતું। કોંગ્રેસના કાર્યકરોએ સીતારામ કેસરી સાથે દુર્વ્યવહાર કર્યો। કોંગ્રેસ અધ્યક્ષના કાર્યાલયની બહાર સીતારામ કેસરીની નેમપ્લેટ ઉખાડી ડસ્ટબિનમાં ફેંકી દીધી। તેઓ સોનિયા ગાંધીના રાજ્યાભિષેક સુધી બાથરૂમમાં પુરાયા હતા અને કોંગ્રેસ કાર્યાલયમાંથી બહાર નીકળવા લાગ્યા ત્યારે પાર્ટીના કેટલાક કાર્યકરોએ તેમની ધોતી ખોલવાનો પ્રયાસ કર્યો હતો। આ બનાવે જબરી ચર્ચા જગાવી હતી। અત્યારે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે કયા બિન ગાંધી નેતાને ધોતી ખેંચાવવામાં વાંધો નથી તે પ્રશ્ન મોટો પ્રશ્ન છે। બ્યુરો રિપોર્ટ,
जीएसटीवी। कांग्रेस ना अध्यक्ष पद की चूंटणी में नेहरू गांधी परिवार ना कोई सभ्य उम्मीदवारी नोंधावी नथी अने पार्टी ना वरिष्ठ नेताओं में बे उम्मीदवार सहित कुल त्रण उम्मीदवारों फॉर्म भर्या छे। त्यारे पार्टी में आंतरिक लोकशाही ना कोंगी नेताओं दावा करी रह्या छे, जो कि आ दावाओनी सोशियल मीडिया में ज मजाक उड़ी रही छे। कांग्रेस में प्रमुख पद की चूंटणी माटे उम्मीदवारी पत्रों भराया पछी कांग्रेस ना जयराम रमेशे दावो कर्यो छे के देश में मात्र कांग्रेस में ज आंतरिक लोकशाही छे अने कांग्रेस में ज प्रमुख पद की चूंटणी लोकशाही ढबे थाय छे। सोशियल मीडिया पर लोग दिग्विजय सिंह निवेदन ने मूकीने रमेश की मजाक उड़ावी रहा छे। कांग्रेस ना वरिष्ठ नेता दिग्विजय सिंह पोते प्रमुख पद की चूंटणी में उभा रहेवाना छे तेनी जाहरात करती वखते कह्यु हतु के कांग्रेस की कमान हमेशा नेहरू गांधी परिवार ना हाथ में रहेशे अने अमे तेना प्रतिनिधि जेवा बनीशु। मारा अंतिम श्वास सुधी नेहरू गांधी परिवार ने वफादार रहीश। मल्लिकार्जुन खड़गे उम्मीदवारी नोंधावा गया त्यारे दिग्विजय पण तेमनी साथे हता। लोको सवाल करी रहा छे के नेहरू गांधी खानदानी कठपुतळी जेवा प्रमुख बनावा होय तो लोकशाही क्यां आवी। कांग्रेस चूंटणी इंचार्ज मधुसूदन मिस्त्रीए पण स्पष्टता करी छे के मल्लिकार्जुन खड़गे के एन त्रिपाठी अने शशि थरूरे उम्मीदवारी नोंधावी छे पण तेमाथी कोई पण पक्षना सत्तावार उम्मीदवार नथी। सोनियाए के नेहरू गांधी परिवारे कोई ने उम्मीदवारी नु समर्थन कर्यु नथी। ब्यूरो रिपोर्ट जीएसटी। अध्यक्ष पद की चूंटणी ने लेने उम्मीदवारी भरवानी प्रक्रिया पूर्ण थई छे। शुरुआत में जे सौथी वधु दावेदार गणाता हता ते अशोक गहलोते राजस्थान ना राजकीय ड्रामा बाद हासिया में धकेलाई गया। जो कि तेओ सोनिया गांधी ने पत्र लखी घटना पर दुख व्यक्त कर्यु। ते पत्र कोणे लीक कर्यो ते चर्चा नु केन्द्र बन्यो छे। अशोक गहलोत ना पॉलिटिकल ड्रामा नो हजु अंत आव्यो नथी त्यारे गहलोत सोनिया गांधी ने मळ्या त्यारे लेखित मा माफीनामू आप्यो हतो। सोनिया ने मळता पहला रस्ता मा गहलोते मीडिया साथे वातचीत करी त्यारे तेना हाथ मा एक कागळ हतो। आ कागळ तेमणे सोनिया गांधी ने आप्यो होवानो मनाय छे। हवे आ पत्र नी विगतो लीक करी देवाई छे। पत्र मा सचिन पायलट जूथ नी गुंडागिरी भाजप साथे साठगांठ वगैरे आक्षेप कराया छे। पुष्कर मा राज्यमंत्री अशोक चंदना पर जूता फेंकाया अने पायलट नी तरफेण सूत्रोच्चार थया तेनो पण उल्लेख छे। पत्रमां एवो पण दावो करायो छे के सचिन पायलट पार्टी छोड़ी देशे। आ पत्रमां 102 वर्सेस 18 लखायुं हतुं, मतलब के गहलोत ने 102 धारासभ्यनुं समर्थन छे ज्यारे पायलट पासे मात्र 18 धारासभ्यो छे। आ साथे जे थयुं ते खूब ज दुखद छे, हुं पण खूब ज दुखी छुं तेवो पण पत्रमां उल्लेख छे। आ पत्र गहलोते पोते लख्यो हतो। ए जोता विगतो गहलोते लीक करी होय ते स्पष्ट छे। कांग्रेस ना सूत्रों नु कहेवुं छे के गहलोत प्रेशर ट्रेक्टिस अजमावी रह्या छे। ब्यूरो रिपोर्ट जीएसटीवी। कांग्रेस ना प्रमुख पद नी चूंटणी माटे नी उम्मीदवारी मा गहलोत थी लईने एक बाद एक पार्टी नेताओं ना नाम चर्चा मां आवता रह्या त्यारे उम्मीदवारी भरवाना अंतिम दिवसे आज चर्चा मां वधु एक नाम आव्युं, ते छे केएन त्रिपाठी नुं। अने शा माटे तेओ पोताना केस ना कारणे चर्चा नुं केन्द्र बन्या, जोईए अंदर नी वात मां। कांग्रेस प्रमुख पद की चूंटणी में मुख्य जंग नेहरू गांधी खानदान समर्थन धरावता मल्लिकार्जुन खड़गे और बड़वाखोरो समर्थन धरावता शशि थरूर वच्चे। जो कि शुक्रवार उम्मीदवारी नोंधावाना छेल्ला दिवसे सौथी वधारे ध्यान झारखंड नेता केएन त्रिपाठीए खेंच्यु। उम्मीदवारी नोंधावा माटे एकला ज पहोंचेला त्रिपाठी जय श्री राम लखेलो खेस पहेरीने आव्या हता तेनी चर्चा छे। कांग्रेसना नेता त्रिपाठीनी आ चेष्टाने रसप्रद गणावी रह्या छे। तेमनुं कहेवुं छे कि त्रिपाठीने घणा लोको जोकर माने छे, पण वास्तवमां त्रिपाठीए जय श्री राम लखेलो खेस पहेरीने स्ट्रॉंग मेसेज आप्यो छे कि कांग्रेसने खरी जरूर पोताना जेवी विचारसरणीनी छे। झारखंडमां 2 वार धारासभ्य पदे चूंटायेला अने 1 वार मंत्री पण बनेला त्रिपाठीने कांग्रेसमां कोई गंभीरताथी नथी लेतुं। त्रिपाठीने झारखंडना डेलिगेट्स पण मत आपशे के केम तेमां शंका छे, तेथी तेमनी हार नक्की छे। थरूर पण मोटुं नाम छे, पण खड़गे सामे टक्कर लई शके एवी शक्यता ओछी छे, तेथी खड़गे नवा प्रमुख हशे ए लगभग नक्की छे। ब्यूरो रिपोर्ट जीएसटी। कांग्रेसना अध्यक्षनी चूंटणी माथा पर छे त्यारे देशनो सौथी मोटो पक्ष अनेक प्रकारनी समस्या અને અનેક પ્રકારની અવઢવોમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ માટે હવે શહેરી પક્ષ બનવું કે પછી ગ્રામીણ પક્ષ બનવું એ કોંગ્રેસની સૌથી મોટી દ્વિધા છે। કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી માથા પર છે ત્યારે દેશનો આ સૌથી મોટો પક્ષ અનેક પ્રકારની સમસ્યા અનેક પ્રકારની અવઢવોમાંથી પસાર થઈ રહ્યો છે। તો શહેરી પક્ષ બનવું કે ગ્રામીણ પક્ષ બનવું એ કોંગ્રેસની સૌથી મોટી દુવિધા છે।
ત્યારે કોંગ્રેસમાં જે નવા પ્રમુખ હશે તેના પરથી નક્કી થશે કે આ પાર્ટીનો ઝુકાવ કઈ તરફ હશે. શશી થરૂર શહેર ઉન્મુખ નેતા છે. તેઓ શહેરમાં વસતા સુશિક્ષિત વર્ગ અને એલિટ ક્લાસનું પ્રતિનિધિત્વ કરે છે. આ વર્ગ એવો છે જે દરેક વિષય પર પોતાનો અભિપ્રાય આપે છે, પરંતુ મતદાન મથક સુધી જવાનું ટાળે છે. આ વર્ગની વિચારધારા પણ કોઈ ચોક્કસ નથી. સમય, સંજોગ અને પોતાના લાભ પ્રમાણે વિચારધારા બદલાતી રહે છે. તો શશી થરૂર કોંગ્રેસ અધ્યક્ષ બનશે તો એક શહેર ઉન્મુખ પાર્ટી જરૂર બનશે, પરંતુ તેનાથી કોંગ્રેસનો ઉદ્ધાર થશે તે વાતમાં કોઈ ભલી વાર નથી. તો બીજી તરફ મલ્લિકાર્જુન ખડગે છે, જે ગ્રામ્ય બેકગ્રાઉન્ડમાંથી આવે છે, જમીન સાથે જોડાયેલા નેતા છે, 50 વર્ષનો રાજકીય અનુભવ ધરાવે છે અને હજારો કાર્યકર્તાઓને વ્યક્તિગત રીતે ઓળખે છે. આથી ખડગે કોંગ્રેસ અધ્યક્ષ બનશે તો તેમનો ઝુકાવ ગામડાના તરફનો હશે. એટલું જ નહીં, તેઓ વધુમાં વધુ મતદારોને પોતાની તરફ ખેંચી શકશે. શશી થરૂર હજુ 15 વર્ષ પહેલા જ કોંગ્રેસમાં જોડાયા છે. એ પહેલા તેઓ યુએનમાં સરકારી રાજદ્વારી હતા. આથી તેમનો આત્મા નેતાનો નહીં પરંતુ અધિકારનો છે. વળી તેઓ અરવિંદ કેજરીવાલની જેમ જમીન પર કામ કરનારા એક્ટિવિસ્ટ અધિકારી પણ રહ્યા નથી. આથી થરૂર કોંગ્રેસ અધ્યક્ષ બનશે તો કોંગ્રેસનો ઉદ્ધાર થવાની કોઈ શક્યતા દેખાતી નથી. કોંગ્રેસમાં હાલ એટલો પથારો પડેલો છે, જે પણ કોંગ્રેસ અધ્યક્ષ બનશે તેને ઠેઠ ઉંબરેથી કામ ઉપાડવું પડશે. બ્યુરો રિપોર્ટ, GSTV. સતત મોંઘવારી વધી રહી છે ત્યારે લોકો હવે અરવિંદ કેજરીવાલની પાર્ટીને પસંદ કરવા લાગ્યા છે, કારણ કે લોકોને ખબર પડી ગઈ છે કે વર્તમાન સરકાર તાઇફાઓ અને ઇવેન્ટની પાછળ લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, પરંતુ પ્રજાના પ્રશ્નોનું કોઈ નિરાકરણ લાવવા માંગતી નથી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મળી રહેલા રિસ્પોન્સથી વડાપ્રધાન મોદી નારાજ છે. તેમણે સીઆર પાટીલને ખખડાવી નાખ્યા, પરંતુ તેમણે કોઈ પર ગુસ્સો ઠાલવવાના બદલે તાત્વિક વિચારવાનો સમય આવી ગયો છે. તો ભારતની રાજનીતિ પડખું ફરી રહી છે. તાઇફાઓ અને ઇવેન્ટોની રાજનીતિનો સમય સમાપ્તિ નારે છે અને નિઃશુલ્ક સેવાઓની રાજનીતિનો સૂર્યોદય થઈ ચૂક્યો છે. આગામી 10 કે 20 વર્ષ ભારતમાં નિઃશુલ્ક સેવાઓની રાજનીતિ રહેશે, ત્યારે મોંઘવારીના મારના કારણે લોકો નિઃશુલ્ક સેવાઓની રાજનીતિ પસંદ કરવા લાગ્યા છે. ભારતની જનતા સ્વમાની છે, કોઈને ફ્રીમાં કશું ખપતું નથી, પરંતુ મોંઘવારી એટલી વધી ગઈ છે કે ફ્રી સેવાઓની અપેક્ષા રાખ્યા વિના છૂટકો નથી. હોસ્પિટલના દાદરા ચડો એટલે જીવનભરની બચત સાફ થઈ જાય છે. તેલનો ડબ્બો રૂપિયા 3000નો થઈ ગયો છે. આજથી 10 વર્ષ પહેલા રૂપિયા 3000માં આખા ઘરનું 1 મહિનાનું કરિયાણું આવી જતું અથવા 1 વર્ષના ઘઉં આવી જતા હતા. વળી જનતાને ખબર પડી ગઈ છે કે સરકાર જે ઇવેન્ટો, તમાશાઓ અને તાઇફાઓ કરે છે તે પ્રજાના પૈસે કરે છે. આથી પ્રજાને તેના પર ગુસ્સો આવી ગયો છે. તે ઈચ્છી રહી છે કે આ પૈસા ભભકા, જાકમજોળ અને ગ્લેમર પાછળ ખર્ચવાના બદલે નિઃશુલ્ક સેવાઓ પાછળ ખર્ચ કરવામાં આવે. અરવિંદ કેજરીવાલ પોતે કેટલા સફળ થશે એ તો સમય જ નક્કી કરી શકે, પરંતુ એક વાત પાકી છે, તેઓ ભારતીય રાજનીતિનો પ્રવાહ પલટી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, GSTV. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે, જ્યારે પ્રિયંકા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં પડદા પાછળ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ઇતિહાસમાં ભાગ્યે જ આટલી રોમાંચક બની છે, કારણ કે આજની કોંગ્રેસ ઇતિહાસના અભૂતપૂર્વ વળાંક ઉપર ઉભી છે. અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફના ન્યાય ક્યાં તો તેને કાળની ગર્તામાં કાયમ માટે ખોવાઈ જવાનું છે અથવા પોતાની જાતને ફરીથી સાબિત કરવાની છે. પ્રિયંકા ગાંધી પોતે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડશે એવી ચર્ચા હતી, પરંતુ હજુ સુધી તેમણે ફોર્મ ભર્યું નથી અને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીનું ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, જે સમાપ્ત થઈ ચૂક્યો છે. કોંગ્રેસના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા ગાંધી હાલ પડદા પાછળ ભૂમિકા ભજવી રહ્યા છે અને કોંગ્રેસને કોઈ મજબૂત અધ્યક્ષ મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સચિન પાયલટને પણ રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવાનું વચન આપ્યું છે. પોતાનું વચન પૂરું કરવા રાજસ્થાનની રાજકીય ગતિવિધિ પર બારીક નજર રાખી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, GSTV. તો દેશમાં આ વર્ષથી જ દરેક ઘરમાં 6 એરબેગ રાખવાના મુદ્દે બહુ કુદાકુદ કર્યા પછી નીતિન ગડકરીએ પારોટના પગલા ભરવા પડ્યા છે. ગડકરીના આગ્રહ જતા મોદી સરકારે 8 સીટ સુધીની M1 કેટેગરીની કારમાં 6 એરબેગ જરૂરી કરવાનો નિર્ણય 1 વર્ષ માટે ટાળી દીધો છે. આ પહેલા જાહેરાત કરાયેલી કે આ નિર્ણય 1 ઓક્ટોબર 2022 લાગુ થશે, પણ હવે આ નિયમ 1 ઓક્ટોબર 2023 લાગુ થશે. ગડકરીએ પોતે આ જાહેરાત કરતા કહેવું પડ્યું કે ઓટો ઇન્ડસ્ટ્રી હાલ ગ્લોબલ સપ્લાય ચેઇન સાથે સંકળાયેલી ઘણી તકલીફોનો સામનો કરી રહી હોવાથી આ નિર્ણયને હાલ પૂરતો ટાળવામાં આવ્યો છે. સરકારના સૂત્રોનું કહેવું છે કે કાર ઉદ્યોગે મોદી સમક્ષ આ નિયમ અંગે નારાજગી દર્શાવી હતી.
एंट्री लेवल ए मॉडल में 6 एरबेग्स ने कारण कार की किमत 30,000 रूपया सुधी वधी जाए। मंदी समय में कार उत्पादकों ने आ परवड़े तेम नथी। मोदीए तेमनी वात स्वीकारी एक वर्ष माटे नियम नॉर्मल मौकूफ राखवानुं फरमान कर्युं। तो पंजाब ना मुख्यमंत्री भगवंत माने पोताना काफला में कारों की संख्या 42 करता तेमना माथे माछला धुवाई रहा है। पोताना काफला में 42 लग्जरी कार उमेरी ने माने तमाम भूतपूर्व मुख्यमंत्रियों ने पाछळ छोड़ी दीधा छे। प्रकाश सिंह बादल और कैप्टन अमरिंदर सिंह काफला में 33 गाड़ी थी। आ वक्त मान तेमनी टीका करता था, पण हवे भगवंत माने पोते ज कारनो पोतानो काफलो वधारी वधारी ने 42 कारनो करी दीधो छे। माने मुख्यमंत्री बनता वेत ज घणा नेताओनी सुरक्षा में काप मूकी। माने ए वक्त राज्यमांथी वीआईपी कल्चर खत्म करवानी जाहेरात करी हती। हवे पोते ज वीवीआईपी बनीने वर्ती रह्या छे तेनी टीका थई रही छे। लोको सवाल करी रह्या छे के आ केवा आम आदमी छे के 42 लग्जरी कार्स नो काफलो जोईए छे। भगवंत मान पहला कहता के जे लोको वधारानी सुरक्षा इच्छे छे तेमणे लोकोनी सेवा छोड़ीने चिकन फूड स्टोर खोलवो जोईए। लोको पूछी रह्या छे के मान स्टोर क्यारे खुलवानो छे। ब्यूरो रिपोर्ट, GSTV।